આપણે નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મારા વર્ષો જૂના મિત્ર છે, સાથી છે. તેઓ શ્રી ધારાસભ્ય નહોતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા કે ઔડાના ચેરમેન હતા. ત્યારથી અમારો વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે અને એમની સાથેના સંબંધોના જે જૂના અનેક સંભારણા એ અમારા છે. તેઓ શ્રી જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે એમની કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે પણ એમને મને નિમંત્રણ આપ્યું હતું ને એમનું ધારાસભ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન પણ મેં કરેલું. એમને ત્યાં સામાજિક પ્રસંગ હોય કે મારા ત્યાં સામાજિક પ્રસંગ હોય, અમારા બધા પારિવારિક સંબંધો છે. એટલે ગઈકાલે જ્યારે મુખ્યમંત્રી નિયુક્ત થયા ત્યાર પછી મારે મહેસાણામાં અગાઉથી નિશ્ચિત કાર્યક્રમ હતો, જેની છાપામાં જાહેર ખબરો આવી ગયેલી, મંડપો બંધાઈ ગયેલા, પત્રિકાઓ વહેંચાઈ ગયેલી. એટલે માનનીય ભૂપેન્દ્ર યાદવજી અમારા પ્રભારીશ્રીની રજા લઈ અને કમલમથી ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી અમે બધા જ્યારે નીકળ્યા ત્યારે હું ત્યાંથી મહેસાણા ગયેલો અને મહેસાણામાં પણ ખૂબ મોટો કાર્યક્રમ લગભગ 2000 નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલો. ત્યાં પણ મેં સભાની શરૂઆતમાં જ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એનો આપણને બધાને મહેસાણાના જનતાને નાગરિકોને આનંદ છે અને બધા આપણે એમને અભિનંદન આપીએ એમ કહીને લગભગ 1000 લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા મેં વિનંતી કરી અને સભામાં ઉપસ્થિત 2000 લોકોએ ઊભા થઈ તાળીઓ વગાડી માન્ય ભૂપેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી હતી. એટલે મારાને એમના સંબંધો એ કે મુખ્યમંત્રી કે બીજા પ્રકારના નથી, પારિવારિક વર્ષો જૂના સ્નેહના સંબંધો છે. અને એના નાતે જ સવારે મારા ત્યાં અત્યારે ફોન આવ્યો કે હું આપને મળવા આવું છું. એટલે શુભેચ્છા મુલાકાત માટે અહીંયા મારા ઘરે આવ્યા હતા અને મેં એમને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન આપ્યા છે. અને એમણે પણ કહ્યું છે કે મારે જ્યારે જરૂર પડે ત્યારે ચોક્કસ તમે મને મદદરૂપ થજો, સલાહ સૂચન હોય તો પણ જરૂર કહેશો. અને મારી જવાબદારી પણ છે કે અમારા મુખ્યમંત્રી હોય, મારા મિત્ર હોય અને મારા તો પાડોશી છે, ઘાટોડિયામાં રહેતા હોય અને સામાજિક રીતે પણ અમે ખૂબ નજીકના પરિચિત છીએ, એટલે એમને જ્યારે જે કામમાં જરૂર સહાય સલાહની કે કોઈ પણ રીતની મદદની જરૂર હશે તો હું એમની સાથે જ છું. અને ભૂપેન્દ્રભાઈને ગઈકાલે પણ મેં શુભેચ્છા કમલમમાં પણ આપી હતી, મહેસાણાની સભામાં પણ જાહેરમાં 2000 લોકો દ્વારા શુભેચ્છા આપી અને આજે પણ મારા ઘરે ભગવાનના માતાજીના દર્શન કરાવી, મોં મીઠું કરાવી અને એમને મેં શુભેચ્છા પાઠવી છે. બિલકુલ નહીં, એ સબ આપ લોગ બનાતે હો ઓર આપ લોગ હી સબ એસા બડી બડી બાતે રખતે હો. જબ નામ ચલતા થા તો ભી ચલા દિયા, નહીં હુઆ તો ભી ચલા દિયા. અબ મંત્રીમંડળ કી બાત કરેંગે, મંત્રી બનને કે બાદ કિસકો કોણ કા ડિપાર્ટમેન્ટ દેંગે, એસી ભી બાત ચલાએંગે, તો યે તો આપકા વ્યવસાય હૈ તો આપ કરતે હી રહેતે હો. લેકિન હમારી ભારતીય જનતા પાર્ટી ઇસ પ્રકાર કા સંગઠન હૈ ઓર મેં આજકલ કા નહીં, મેંને બાર બાર બોલા હૈ કે મેં 18 સાલ થા ઉમર કા થા તબ સે જનસંઘ સે લેકે આજ દિન તક બીજેપી કા કાર્યકર હું ઓર રહુંગા. કોઈ સ્થાન યા કોઈ જગહ મિલે કે ના મિલે વો બડી બાત નહીં હૈ, લોકો કા સ્નેહ પ્રેમ ઓર સન્માન વહી બડી બાત હૈ. ઓર હમારે હી સબ ભાઈ, હમારે હી સબ બહેને, જો ભી જિસકો ભી જો સ્થાન મિલતા હૈ વો હમારે હી હૈ, હમારે બીચ મેં રહેતે હૈ, હમ ઉનકે સાથ રહેતે, હમને ભી કાફી ઉનકા કામ કિયા હૈ, ઉનકો મદદ કી હૈ ઓર વો અબ હમ સાથ મેં જુટ કે કામ કરને વાલે હૈ. તો એસા નહીં હૈ, આજ માનનીય અમિતભાઈ અમદાવાદ આ રહે તો મુજે અભી સૂચના મિલી કે અમિતભાઈ શાહજી કા ભી એરપોર્ટ પર સ્વાગત કરના હૈ, તો મેં 12:30 બજે એરપોર્ટ પર ભી અમિતભાઈ શાહજી કો રિસીવ કરને કે લિયે જા રહા હું. તો યે તો મેરી એક જિમ્મેદારી હૈ, પાર્ટી ને મુજે ઇતના બડા સ્થાન ઇતના બડા જિમ્મેદારી સે બડા બનાયા હૈ,
तो पार्टी को जरूरत हो, किसी को और जरूरत हो, समाज को जरूरत हो, कार्यकरों को जरूरत हो, या गुजरात के किसी भी व्यक्ति को जरूरत हो, तो मेरा मेरे हिस्से में जो काम आता है, मैं जो किसी का कर सकता हूँ वो करने के लिए मैं हमेशा तैयार रहूंगा। आपने ये कहा कि मैं जब तक लोगों के दिलों में हूँ तब तक कोई मुझे हटा नहीं सकता। देखिए मेरी बात सुनो, कोई भी पॉलिटिशियन हो पहले लोगों के हृदय में स्थान होना चाहिए। पार्टी का सिंबल भी होता है, प्रचार भी होता है, लेकिन लोगों का सम्मान वो हमेशा छोटे गांव का सरपंच हो या कोई भी बड़े से बड़ा व्यक्ति हो, प्रजा के हृदय में जब किसी का स्थान होता है तभी उसको सपोर्ट मिलता है। हम तो 182 को टिकट देते हैं, 182 को हम उम्मीदवार बनाते हैं, नगर पालिका कॉरपोरेशन में भी हजारों लोगों को हम टिकट देते हैं, उम्मीदवार बनाते हैं, तो सब तो नहीं जीत पाते। जीतने में जितनी पक्ष की भूमिका रहती है, जितने नेताओं के आशीर्वाद रहते हैं, जितने पक्ष का सिद्धांत जुड़ा रहता है, इसी प्रकार लोगों का संबंध, कार्यकरों का संपर्क, मतदारों का संपर्क, जहां से वो चुनाव लड़ रहे हैं उस विस्तार की जनता का उनका रिश्ता, वो भी बहुत बड़ी बात है। वो सब मिलके कोई आदमी बड़ा हो सकता है, वैसे वैसे कोई बड़ा नहीं हो सकता। तो मैंने ये कहा है कि जब तक लोगों के हृदय में स्थान है, किसी भी व्यक्ति का, कोई धार्मिक नेता हो, वो कोई संत हो, स्वामी हो, तो फिर उसको उसके भक्तों के हृदय में उनका स्थान रहता है, तब तक वो बड़ा रहता है। इसी तरह कोई कंपनी की ब्रांड हो तो ब्रांड की जब तक प्रेस्टीज रहती है तब तक वो काम चलता है। इसी तरह पॉलिटिक्स में भी जो कोई भी कार्य करो, छोटे से छोटा कार्य करो हो या बड़े से बड़े नेता हो, प्रजा के हृदय में जिसका स्थान है, वो मैंने बोला है कि प्रजा के हृदय में स्थान रखना वो पहली बात है, और काम करके लोगों का प्रेम जीत के आदमी बड़ा हो सकता है। किसी को दूर रख के, किसी को बाजू में रख के, मतदार हो या कार्यकर हो या अपने विस्तार के लोग हो, उसको दूर रख के कोई नेता बड़ा नहीं हो सकता। तो मैं मेहसाना का प्रतिनिधि हूँ, मेहसाना का 2 टर्म का विधायक हूँ, 4 टर्म कड़ी में विधायक रह चुका हूँ। तो मैंने ऐसा बोला है कि 6 टर्म मैं धारासभ्य MLA बना, तो कड़ी और मेहसाना की जनता के आशीर्वाद से, मतदारों के आशीर्वाद से, कार्यकरों के सपोर्ट से मैं इतने बड़े स्थान पर पहुंच सका हूं। तो जिसने भी हमको सपोर्ट किया है उसका ऋण स्वीकार करना वो हमारा संस्कार है, ऐसी मैंने बात कही। देखिए मैं अकेला नहीं हूँ, आप सबको मैं थोड़ा, लोग बोलते हैं कि मैं मीडिया फ्रेंडली हूँ, तो इसका मतलब नहीं है कि मेरे अकेले पर आप सब पूछ लो, दूसरे के लिए भी थोड़ा स्थान जगह रखो। बड़े 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 नेता है, बड़े बड़े लोग है, बड़े पदाधिकारी है, उनसे भी थोड़ी जानकारी लो और आने वाले समय का इंतजार करो, सब अच्छा होगा। और पार्टी ने मुझे इतना काफी दिया है कि इसकी मैं वर्णन नहीं कर सकता। लेकिन नितिन भाई कहीं दिल में दर्द है कि मुख्यमंत्री नहीं बन पाए? नहीं नहीं, कोई दर्द नहीं होता है। हमने भी कई लोगों को MLA की टिकट नहीं दी है, MP की टिकट नहीं दी है, म्यूनिसिपल कॉरपोरेशन में कॉरपोरेशन की टिकट नहीं दी है, हमने भी ऐसे निर्णय किए है। तो निर्णय तो करना ही पड़ता है, सबको सब दे दो ऐसा तो कोई भी जगह नहीं हो सकता। और पार्टी को जो ठीक लगा आने वाले समय के लिए, अभी के समय के लिए, इस प्रकार का हमारे नेतृत्व ने निर्णय किया है सर, एकदम। और वो निर्णय जो है वो स्वीकार करना, वो एक कार्यकर के तौर पर, मैं इतना पुराना कार्य करूं, हजारों हजारों लोगों को मैं सिखा दिया है, मैं ऐसा कर सकता हूं, तो मेरे तो पालन करने की मेरी जिम्मेदारी है।
तो वो पालन भाई करता रहूंगा। सर एक एक चीज पर, सर एक चीज प्रश्न है, मैं अरुण भाई धीमे, सर एक चीज प्रश्न है, सर एक चीज प्रश्न ये छे के आप આટલા અનુભવી છો, રાજકીય રીતે માહિતી છો, પ્રજાના કાર્ય કરો છો, વિસ્તારમાં છો, ગુજરાતમાં ભી સારું નેતૃત્વ કરી રહ્યા છો, છતાં આપની પસંદગી થતી નથી મુખ્યમંત્રી, તો એ કારણો કયા જવાબદાર તમારી દ્રષ્ટિએ વ્યક્તિગત રીતે કયા કારણો હોય છે? કોઈ કોઈ વસ્તુનું કોઈ કારણ ના હોય, મને જ્યારે નાયબ મુખ્યમંત્રી બનાવ્યો ત્યારે પણ કોઈ કારણ નહોતું, મને ધારાસભ્યની ટિકિટ 1990માં પહેલી વાર ભાજપની આપી ત્યારે પણ કોઈ કારણ નહોતું, એ વખતે બીજા માગણીદારો હતા, હું વારંવાર વિધાનસભામાં ઉમેદવાર રહ્યો છું ત્યારે પક્ષે મને વારંવાર ટિકિટ આપી છે, ત્યારે પણ કોઈ કારણ નહોતા, મને સૌથી વધુ કેબિનેટમાં રહેવાનું મને સન્માન પક્ષે આપ્યું છે, અને મોટા મોટા વિભાગોની જવાબદારી સંભાળવાનું જવાબદારી વિશ્વાસપૂર્વક મારા નેતૃત્વમાં મારી શક્તિમાં મારા અનુભવમાં વિશ્વાસ વ્યક્ત રાખી પાર્ટીએ મને આપ્યું હોય તો મને બધું આપ્યું જ છે, એ વખતે કોઈ પ્રશ્ન નહોતો, મને આપ્યું ત્યારે હું આનંદિત હતો, તો બધું જ વસ્તુ કોઈ પણ વ્યક્તિની ધારી થતી નથી, બધું પાર્ટી નેતૃત્વ ભગવાન કુદરત જે કહો નસીબ જે કોઈ એ બધું સમય સંજોગ પ્રમાણે ચાલતું હોય છે, પણ પાર્ટીએ મને વારંવાર ઘણું આપ્યું છે, કોઈ પણ વ્યક્તિને ના આપ્યું હોય એટલી વખત મને કેબિનેટમાં સ્થાન આપ્યું છે, ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યો છે, ગુજરાતમાં નાણામંત્રી સહિત નર્મદા સહિત અનેક વિભાગોની કામગીરી જવાબદારી સોંપી છે, અને મને આનંદ છે કે માનનીય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જેવા અમારા પીઢ નેતા ભારતીય જનતા પક્ષના સ્થાપક પૈકીના એક, જનસંઘથી ભાજપમાં મુખ્યમંત્રી પદે પહોંચેલા એવા માનનીય કેશુભાઈના સરકારમાં પણ હું મંત્રી હતો, માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં પણ હું મંત્રી હતો, માનનીય આનંદીબેન પટેલની સરકારમાં પણ હું મંત્રી હતો, હું પાર્લામેન્ટરી બોર્ડમાં છું, બધી જ પક્ષની સમિતિઓમાં હું છું, બધી જગ્યાએ જ્યારે જ્યારે પક્ષને યોગ લાગ્યું ત્યારે બધી જ જગ્યાએ મને સ્થાન આપ્યું છે, મુખ્યમંત્રી બધું જ મને આપ્યું છે પક્ષે, એટલે કોઈ પણ જાતની કોઈ મારે કોઈ કોમેન્ટ કરવાની રહે જ નહીં, મને આપ્યું છે એનો ઉપકાર એનું ઋણ એ મારા માટે હંમેશા પક્ષનું રહેશે। देखते रहिए डीवी भारती समाचार, नजर हर खबर पर।